હલો, ચલો સંકરણનો એક પ્રકાર આપણે જોઈ ગયા, એસ પી સંકરણ. ત્યાર પછીનો મુખ્ય પ્રકાર બીજો, સંકરણનો મુખ્ય પ્રકાર બીજો એસ પી ટુ સંકરણ. સંકરણનો બીજો પ્રકાર એસ પી ટુ સંકરણ. ચલો પહેલાં તો એની વ્યાખ્યા કહી દે. એસ પી ટુ સંકરણ કોને કહેવાય? બરાબર, જે અહીંયા લખ્યું છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે જે સંકરણમાં એસ પ્રકારની એક કક્ષક અને પી પ્રકારની બે, એમ કુલ કેટલી કક્ષકો થઈ? ત્રણ કક્ષકોનું સમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી નવી ત્રણ કક્ષકો ઉત્પન્ન થશે. આ ક્રિયાને શું કહેવાય? એસપી ટુ સંકરણ કહે છે. ફરીથી, જે સંકરણમાં એસ પ્રકારની એક કક્ષક અને પી પ્રકારની બે, એમ કુલ ત્રણ કક્ષકોનું સમિશ્રણ થવાથી સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી ત્રણ કક્ષકો આપણને મળશે. આ ક્રિયાને એસપી ટુ સંકરણ કહે છે. અને આ ક્રિયાથી ઉત્પન્ન થતી નવી જે ત્રણ કક્ષકો છે એને એસપી ટુ સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો કહે છે. ચલો, આ વ્યાખ્યા ક્લિયર બધાને? હવે આગળનો પ્રકાર આપણે ભણી ગયા હતા એસપી સંકર. એસપી સંકરણ આની અંદર ઘણી વખત એવું પૂછે કે એસ લાક્ષણિકતા કે લક્ષણ કહીએ, એસ લક્ષણ અથવા લાક્ષણિકતા કેટલી અને પી લક્ષણ અથવા પી લાક્ષણિકતા કેટલી, એના ટકા પૂછે. ટકા હંમેશા 100 હોય તો આ એસપી સંકરણની અંદર તો કુલ કક્ષકો કેટલી ભાગ લે છે? બે, એક એસ પ્રકારની ને એક પી પ્રકારની. તો એસ લક્ષણ એ કેટલું કહેવાય? 100માંથી 100 ભાગ્યા 2 કરી નાખો, 100 ભાગ્યા 2 કરો, જવાબ શું આવે? 50%. તો એસ લક્ષણ, એસ લક્ષણ અથવા એસ લાક્ષણિકતા એ 50% કહેવાય. પી લક્ષણી એસપી સંકરણ ધરાવતી કક્ષક હોય એમાં કેટલું ગણવાનું? 50%. બરાબર, 50 ને 50, 100% થઈ ગયું. કારણ કે એસ કક્ષક એક છે, પી એક છે, તો બેની ભાગીદારી કે હિસ્સેદારી કેવી હોય? સરખી જ હોય. એટલે 50%, 50%, 100%. બરાબર, આ એસપી સંકરણમાં થયું. હવે આપણે જોઈએ છીએ એસપી ટુમાં. બરાબર, હવે આપણે પ્રકાર જોઈએ છીએ એસપી ટુ સંકરણ. એમાં એસ પ્રકારની કેટલી કક્ષક છે? એક, અને પી પ્રકારની કેટલી છે? બે. કુલ કેટલી થઈ? કુલ કેટલી થઈ? ત્રણ. કુલ કેટલી થઈ? ત્રણ. તો 100 ભાગ્યા શું કરવું પડે તમારે? 3 કરવું પડે. 100 ભાગ્યા 3, તો 100 ભાગ્યા 3 કરો એટલે જવાબ શું આવે? 33 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર, એટલે આના ટકા કેટલા થાય? એક કક્ષક જ છે ને આ તો, એટલે 33% જેવું થાય. પછી તમારે જે કેલ્ક્યુલેશન કરો, જે પરફેક્ટ જવાબ આવે 33 પોઈન્ટ સમથિંગ આવે તો એ લખવાનો. એટલે આપણે 33% કહેવાય એસ લક્ષણ. પછી પી કક્ષકો કેટલી છે? 2. તો 33 ગુણ્યા 2 કરો. બરાબર, એટલે 66 અને પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આપણે 67 જેવું કરી નાખીએ. કેટલું કરી નાખી? 67% જેવું. કુલ 100% થઈ ગયા આ પ્રમાણે ગણવા. બરાબર, એસપી ટુ સંકરણ છે એની અંદર એસ લક્ષણ અથવા લાક્ષણિકતા કેટલી અને પી લક્ષણ કે લાક્ષણિકતા કેટલી આવી રીતના નક્કી થાય. ખબર પડી ગઈ બધાને? બરાબર, જેટલી કક્ષકો કુલ આવી એના ભાંગ્યા કરવાના, એટલી એક કક્ષક માટે આવ્યું. પછી બે હોય તો પી બે છે તો એને ગુણ્યા 2 કરો, આટલા આવે. પછી એસપી થ્રી જોશું આપણે. આના પછી હજી ત્રીજો પ્રકાર એસપી થ્રી સંકરણ જોશું. બરાબર, આમાં એસ લક્ષણ કેટલું ટકાવારીમાં અને પી લક્ષણ કેટલું ટકાવારીમાં એ જોશું. એસ લક્ષણ તો તમને ખબર પડી જાય, એસ કક્ષક એક છે ને પી ત્રણ, એટલે 4 થઈ. 100 ભાગ્યા 4 કરો એટલે 25 આવે. તો એસ કક્ષક એક જ છે તો એની ટકાવારી કેટલી કહેવાય? 25. અને પી કક્ષકો કેટલી છે? 3. તો 25 ગુણ્યા 3 કરો એટલે 75% થાય. 25 ગુણ્યા 3 એટલે 75%. ચાલો, કુલ 100% થઈ ગયું. તો આવા એમસીક્યુ કે પ્રશ્નો ઘણા બધા હોય છે અને રેફરન્સ બુકમાં તમે જોશો એટલે આપેલાય હશે. બરાબર, તો સાથે સાથે એ પણ મેં તમને અહીંયા ક્લિયર કરાવી દીધું છે. ચાલો, હવે આ સંકરણનું ઉદાહરણ જોઈએ. એસપી ટુ સંકરણ કોને કહેવાય એ મેં સમજાવી દીધું. બરાબર, આ એની લાક્ષણિકતાની વાત થઈ, લક્ષણની. એમસીક્યુમાં પૂછાય એના માટે એની ચર્ચા કરાવી દીધી ત્રણેય સંકરણમાં.
હવે આનું ઉદાહરણ ટેક્સ્ટબુક માં આપ્યું છે એ આપણે પહેલા જોઈએ બરાબર ઉદાહરણ તમને આપેલું છે આનું BCl3 sp2 સંકરણ ધરાવતું ઉદાહરણ આપ્યું છે BCl3 આને શું કહેવાય બોરોન B એટલે બોરોન અને ક્લોરીન કેલા છે 3 એટલે ટ્રાઇક્લોરાઇડ આનું નામ શું કહેવાય બોરોન ટ્રાઇક્લોરાઇડ બોરોન ટ્રાઇક્લોરાઇડ ચાલો એમાં મધ્યસ્થી પરમાણુ કોણ બોરોનનો પરમાણુ 1 છે ક્લોરીનના 3 એટલે મધ્યસ્થી પરમાણુ બોરોન આ મધ્યસ્થી પરમાણુ બોરોનનું કેવું સંકરણ થાય sp2 સંકરણ થાય bcl3 અણુમાં મધ્યસ્થી પરમાણુ બોરોન કહેવાય કારણ કે બોરોનના પરમાણુની સંખ્યા ઓછી છે કેટલી છે 1 એનું સંકરણ sp2 હવે આ સંકરણ આપણે બોરોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના દ્વારા જોઈએ તો બોરોન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 5 બરાબર પહેલા આપણે એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 2p1 તો આમાં બે ઇલેક્ટ્રોન અને આમાં p કક્ષક છે લેના ત્રણ પ્રકાર 2px 2py ને 2pz ઊંડા નિયમ પ્રમાણે આમાં એક છે તો ખરેખર એના બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 બોરોન પરમાણુ પાસે એના પહેલા કોષમાં 2 અને બીજો કોષ એટલે આ થયો એ બાહ્ય કોષ કહેવાય એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ને 3 બરાબર હવે બોરોન પરમાણુ સાથે 3 ક્લોરીન પરમાણુ જોડાય અને આવી રીતના BCl3 અણુ બનાવે એટલે કે બોરોન પરમાણુ સાથે 3 ક્લોરીનના આ રીતના સિગ્મા બંધ બને આને સિગ્મા કહેવાય I સિગ્મા અને I સિગ્મા એટલે 3 BCl બંધ બન્યા બોરોન અને ક્લોરીન વચ્ચેના 3 બંધ બને એટલે 3 BCl બંધ આપણે સમજવા છે અને આ 3 ને 3 બંધ કેવા છે સિગ્મા 1 2 ને 3 તો બોરોનના 3 ઇલેક્ટ્રોન હોય ને અયુગ્મિત હોવા જોઈએ એક આ બંધમાં એક આ બંધમાં એક આ બંધમાં તમે આની લુઈસ રચના દોરો તો બોરોનના ઇલેક્ટ્રોનને હું ચોકડી દ્વારા દર્શાવી દઉં તો એની આજુબાજુ 3 ઇલેક્ટ્રોન પોતાના હોવા જોઈએ તો 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જોઈ અથવા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈ તો પછી એની સાથે ક્લોરીનના ઇલેક્ટ્રોન જોડાય દાખલા તરીકે ડોટ દ્વારા દર્શાવું તો આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન આ બીજા ક્લોરીનનો દરેક ક્લોરીન પરમાણુ પાસે તો પોતાના બાહ્ય કોષમાં એક ઇલેક્ટ્રોન છે જ અને કઈ કક્ષકમાં છે 3p માં એ તો આપણે આની આગળનું ઉદાહરણ sp સંકરણમાં જોયું હતું બેરિલિયમ ક્લોરાઇડનું BCl2 માં એમાં જોઈ ગયા હતા પણ ક્લોરીનનું તો રેડી સમજાઈ ગયેલું છે 3 પરમાણુ છે એટલે 3 ને 1 1 ઇલેક્ટ્રોન આવી ગયા એની સંયોજકતા 1 છે પણ બોરોન પરમાણુ પાસે 3 ઇલેક્ટ્રોન છે પણ એમાંથી 2 યુગ્મિત છે યુગ્મિત ચાલે નહીં અયુગ્મિત જોઈ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્વરૂપે જોઈ એટલે કે આ ઇલેક્ટ્રોન રચના એની ભૂમિ અવસ્થાની છે હવે મારે એની આ ઇલેક્ટ્રોન રચના ચાલશે નહીં ઇલેક્ટ્રોનને બઢતી આપવી પડશે ઉત્તેજિત કરવો પડશે એટલે આમાંથી એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીશ અને કેમાં લઈ જઈશ 2p માં એટલે આમાં કેટલા થઈ જાય 1 આમાં કેટલા થઈ જાય 2 બરાબર આ ઉત્તેજિત અવસ્થાની એની ઇલેક્ટ્રોન રચના આમાં ધ્યાનમાં લેવી પડશે એટલે આમાં ઇલેક્ટ્રોનની બઢતી છે એ કરવી પડશે જ એટલે મેં સીધી જ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી બરાબર એરાઓ કરીને સમજાવી દીધું છે તો હવે આમાં 1 થઈ ગયો એટલે અર્ધપૂર્ણ થઈ ગઈ અને આમાં 2 છે એટલે 1 આમાં જાય ચાલો હવે ક્લિયર આટલું 3 ઇલેક્ટ્રોન આવી ગયા યુગ્મિત 1 2 ને 3 અત્યારે આ S કક્ષક છે ગોળાકાર હશે આ P કક્ષક 2 છે બે ડમ્બેલ આકારે હશે બેના આકારે જુદા છે કદે જુદા છે અને ઊર્જાય જુદી જુદી છે તો હવે હું સંકરણ કરીશ બરાબર તો જો હવે S પ્રકારની કેટલી કક્ષક આવી 1 P પ્રકારની કેટલી આવી 2 થઈ ગયું sp2 સંકરણ એટલે આ 3 કક્ષકોનું સમીકરણ થશે સંકરણ પામ્યા પહેલા આ ત્રણેય કક્ષકોના આકાર કદ અને ઊર્જા કેવા હતા જુદા જુદા હતા ત્યારે એને આપણે એની શુદ્ધ પરમાણ્વીય કક્ષકો ગણી હતી એ કક્ષકો કોઈ દી બંધની રચનામાં ભાગ લીએ નહીં કારણ કે એ બંધ છે એ અસ્થાયી હોય પણ સંકરણ પામ્યા પછીની જે કક્ષકો આ ત્રણેય આવી હવે આ ત્રણેય કક્ષકોને આમ ખાનું કર્યું એટલે શું થયું સમીકરણ સમીકરણ થઈ છે એટલે આકાર કદ અને ઊર્જા કેવા થઈ જશે સમાન હમણાં હું તમને આકૃતિ દોરીને સમજાવું બરાબર આપણે ઇલેક્ટ્રોન રચના દ્વારા સમજ્યા આ સંકરણ કેવું થયું sp2 સંકરણ થયું કોનું થયું બોરોન પરમાણુનું એક s પ્રકારની કક્ષક અને p પ્રકારની કેટલી કક્ષક જોડાય છે 2 એમ કુલ 3 કક્ષકોનું સમીકરણ થવાથી સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી 3 કક્ષકો ઉત્પન્ન થશે તો આટલું હું પહેલા તમને સમજાવી દઉં આકૃતિ દ્વારા બરાબર હવે હું એક જ યામ પર આ બધું ભેગું દર્શાવી દઈશ બરાબર ત્રણે ત્રણ આકૃતિઓ છે એ એકમાં દર્શાવી દઈશું ચાલો આને હું ગમે તી આમ કહી દઉં ઝેડ આને ગમે તી એક કહી દે એક્સ ને વાય ગમે તેને ગમે તી કહી શકાય પછી જોવાનું
ચલો આમાં એક કક્ષક કઈ છે s ઈ તો કેવી હશે ગોળાકાર ચલો ઈ તો આમાં દર્શાવી દો ગોળાકાર એ ચલો s કક્ષક કેવી ગોળાકાર આવી ગઈ ગોળાકાર એક પછી p કેટલી છે 2 એટલે જો અહીંયા હું નીચે લખું છું એક s અને બે p બે કક્ષક કઈ છે p હવે p બે કઈ હશે ઈ ગમે તે લખી શકાય py ને pz દર્શાવશું કઈ દર્શાવશું આપણે આમાં py અને pz એ લોકો એ કીધી છે બાકી ઈ પ્રમાણે આપણે ગોઠવવાની રહે કારણ કે સંકલન થઈ જાય પછી તો ગમે તી p કક્ષક હશે અને p કક્ષક માં તો 3 ને 3 ખબર છે d જનરેટ કક્ષકો છે 3 ના આકાર કદ અને ઊર્જા સરખી હોય એટલે ગમે તી લઈ શકાય આમાં ભલે ને px ને py લીધી તો ચાલો એક pz ઉપર એટલે આની ઉપર દર્શાવવાની આવી રીતના p કક્ષક ડંબેલાકાર હોયો એટલે ડંબેલાકાર થઈ ગયો અને એક py પર છે બરાબર એટલે આ y ઉપર લેવાની આ થઈ ગઈ આકૃતિ એની ક્લિયર હવે એ લોકોએ શું કર્યું છે આ જ પ્રમાણે દર્શાવ્યું છે એટલે આવો આકાર આવી ગયો આ ત્રણેય કક્ષકોનું સમીકરણ થઈ ગયું જો બરાબર પહેલા બે p ના આકાર સરખા હતા ડમ્બેલ અને ડમ્બેલ s નો આકાર ગોળાકાર હતો એ આપણે જોયું હતું ત્રણેયનું શું થઈ ગયું સમીકરણ હવે સમીકરણ થયા પછી હવે જે નવી કક્ષકો 3 3 આવશે હવે જે નવી 3 3 કક્ષકો આવશે એ સમાન આકારની આવશે કેવા આકારની આવશે એક સમાન આકારની આવશે ને કેવી આવશે ડમ્બેલ આકારની આવશે કેવી આવશે ડંબેલ આકારની આવશે એ જો આવી રીતના થઈ જશે સંકરણ પછી આમાંથી જે કક્ષકો મળી બરાબર આ સંકરણ પાઈમાં પહેલાની છે આ સંકરણ પાઈમાં પછીની જે મળે છે એ હું દર્શાવું છું એ ત્રણે ત્રણ કક્ષકો એકબીજાથી આવી રીતના જોડાયેલી હશે એકબીજાથી કેવી રીતના આવી રીતના જોડાયેલી હશે બરાબર હવે સાથે સાથે એનો નાનો પિંડક એ આવશે ને ઋણ પિંડક એકબીજાના ઈ બધાયમાં ફરજિયાત દર્શાવવા પડે એ દર્શાવવા પડે બરાબર આ ધન પિંડક મોટા છે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે આ બધાયના ઋણ પિંડક કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી છે બરાબર આ યામ છે આ શું છે ના યામ છે ચલો આ બાબત ક્લિયર બધાને રેડી આટલું એમાં ટેક્સબુકમાં જે આકૃતિ આપી છે એ મુજબ જ મેં દોરી છે આ ત્રણેય કક્ષકો આવી ગઈ આજે કોઈ પણ બે કક્ષકો વચ્ચેનું નજીકની કોઈ પણ બે કક્ષકો લેશો એમની વચ્ચેનો ખૂણો sp2 સંકરણ હોય એટલે બંધ કોણ યાદ રાખજો અહીં લખું છું જે અણુની અંદર sp2 સંકરણ જોવા મળે sp2 એમાં બંધ કોણ કોઈ પણ નજીકની બે કક્ષકો વચ્ચેનો 120 અંશ બરાબર એમાં તમે બંધ કોણ છે કોઈ પણ નજીકની બે કક્ષકો આ ને આ બે નજીકની થી એમની વચ્ચેનો બંધ કોણ કેટલો હોય 120 અંશનો હોય પછી એનો આકાર બરાબર sp2 સંકરણ ધરાવતા અણુનો આકાર આ બે વસ્તુ બધાયમાં યાદ રાખી છે સમતલીય ત્રિકોણ કારણ કે આ જે ત્રણ કક્ષકો છે હમણાં હું આકાર એ દર્શાવીશ એનો આ જે ત્રણ કક્ષકો છે એ એકબીજા સાથે જોડાય તો એક જ સમતલમાં ત્રિકોણ આકારે જોડાય બરાબર એક જ સમતલમાં કેવા આકારે જોડાય ત્રિકોણ આકાર એક જ સમતલમાં છે ને આ ત્રણેયને હું જોડી દઉં તો જો આવી રીતના થાય ત્રિકોણ આકાર આવી ગયો આકાર આવી ગયો ત્રિકોણ આવી રીતના જોડાય એટલે ત્રિકોણ આકાર થઈ ગયો તો ત્રણેય કક્ષકો એક જ સમતલમાં ત્રિકોણ આકારે જોડાય એટલે આકાર કેવો ગણવાનો સમતલીય ત્રિકોણ આકાર ગણવાનો એટલે આ માત્ર બોરોન પરમાણુમાં થતું બરાબર આ બોરોન પરમાણુનું sp3 સંકરણ થયું અને ત્રણ કક્ષકો થઈ બરાબર હવે આપણે અણુ આખો કમ્પ્લીટ કરવો છે તો બોરોન પરમાણુની ત્રણ કક્ષકો તો આવી ગઈ ત્યારે બરાબર અને કેવી છે અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે એમાં એક એક ઇલેક્ટ્રોન છે આ રહ્યા એના ત્રણ ઇલેક્ટ્રોન એક બે ને ત્રણ ચોકડી દ્વારા દર્શાવ્યા છે અને ઇલેક્ટ્રોનની રચના દ્વારા આ રહી અને આકૃતિ દ્વારા આ રહી હવે બોરોનની આ ત્રણ કક્ષકો સાથે કોણ જોડાય છે એ જોવાનું છે તો બોરોનની આ ત્રણ કક્ષકો સાથે ત્રણ ક્લોરિન પરમાણુ જોડાય છે બરાબર એટલે ક્લોરિનનો ઇલેક્ટ્રોન કયો આવે પાછો પી કક્ષક કયો આવે પી કક્ષક અને એ પી ઝેડ નો આવે બોરોન પરમાણુની ત્રણેય કક્ષકોના જો આકાર સરખા થઈ ગયા અત્યારે જુદા જુદા હતા બોરોન પરમાણુનું sp2 સંકરણ થાય છે તો પેલા સંકરણ પામીએ પહેલાની ત્રણેય કક્ષકો હતી અને આકાર જુદા હતા પણ સંકરણ પાઈમાં પછી જોયું તો આકાર સમાન થઈ ગયા ઊર્જા સમાન થઈ ગઈ અને પછી બોરોનના સમાન ઊર્જા ધરાવતા આ ત્રણ ઇલેક્ટ્રોન કે ત્રણ કક્ષકો છે એ ત્રણ ક્લોરિન પરમાણુની ડંબેલ કક્ષકો છે પી કક્ષકો એટલે ડંબેલ કક્ષકો હશે એની સાથે જોડાશે તો ત્રણ બીસીએલ સમાન બંધ બનાવે કારણ કે સમાન ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે બોરોનના ત્રણે ત્રણ
તો બંધ બને ઈ કેવા કહેવાય સમાન જ કહેવાય સ્થાયી કહેવાય નહીં કે ત્રણેય બંધ BCl ત્રણ બંધ છે ઈ જુદી જુદી ઊર્જાવાળા ઇલેક્ટ્રોનને કારણે બન્યા હોત તો અસમાન કહેવાય એટલે ઈ અસમાન એટલે અસ્થાયી ગણવા પડે તો બંધની સમાનતાનો અને સ્થાયિત્વનો આ ગુણધર્મ છે ઈ સંકરણ જ સમજાવે બરાબર એટલે આપણે સંકરણનો અભ્યાસ કરીએ છીએ તો ચાલો હવે આમાં એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન પ્રવેશે છે એટલે એનું સ્પિન ભ્રમણ કેવું રહે વિરુદ્ધ ચાલો આ ઇલેક્ટ્રોન કેનો ક્લોરીનનો એક કેનો બોરોનનો એટલે એક BCl બંધ બન્યો આ રહ્યો એક ઇલેક્ટ્રોન બોરોનનો એક ક્લોરીનનો પછી આ બીજો બંધ એટલે બોરોનનો આ બીજો ઇલેક્ટ્રોન એની સાથે ક્લોરીનનો બીજો ઇલેક્ટ્રોન પ્રવેશે એટલે કેની કક્ષકનું સમીકરણ થાય તો બેના સ્પિન ભ્રમણ વિરુદ્ધ એટલે આ બીજો BCl બંધ એટલે આ બીજો બરાબર ઇલેક્ટ્રોન રચના દોરાશે એના ત્રીજો ક્લોરીનનો ઇલેક્ટ્રોન એમાં પ્રવેશે એટલે આ ત્રીજો BCl બંધ બની નીચે દર્શાવ્યો છે એમાં એક ઇલેક્ટ્રોન બોરોનનો અને એક ક્લોરીનનો એટલે આ બંધારણ આખું ક્લિયર ત્રણ સિગ્મા બંધ બને આ લુઈસ નિરૂપણ આ ઇલેક્ટ્રોન રચના દ્વારા અને આ માત્ર ને માત્ર ત્રણ બોરોનની કક્ષકો છે હવે એ ત્રણ બોરોનની કક્ષકો સાથે ત્રણ ક્લોરીનની ડમ્બેલ કક્ષકોનું સમીકરણ બાકી રહ્યું બરાબર એ આપણે આવી રીતના હવે સમજાવી દઈએ ચાલો એ આકૃતિ અહીંયા હું દોરું છું જો એ આકૃતિ હું અહીં નીચે દોરું છું શેડ સાઈડમાં લઈ લઈએ બરાબર આની અંદર ઋણ પિંડકો દર્શાવી દઈએ જે નાના નાના છે આ ઋણ ને આ ધન ધન પિંડક છે એનું કદ મોટું દર્શાવ્યું છે હવે આની સાથે ત્રણેય ક્લોરીન પરમાણુ આવે એની ડમ્બેલ કક્ષકો આવેલો ચાલો પેલો ક્લોરીન પરમાણુ છે એની ડમ્બેલ કક્ષક અહીં હું દર્શાવું છું બરાબર આ એના ધન છેડાનું સમીકરણ થયું બોરોન પરમાણુ સાથે એટલે આ બેમાં શોધું બોરોન પરમાણુની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો એક ક્લોરીન પરમાણુ છે એની અર્ધગુણ ભરેલી કક્ષક હતી બેને એક એક ઇલેક્ટ્રોન અહીં શું થયું હશે વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી લાસુબીનો એક સિગ્મા બંધ એટલે આ કોણ છે એક ક્લોરીન આ તો કોની કક્ષકો હતી ત્રણે ત્રણ બોરોનની એટલે આ એક BCl બંધ બન્યો બરાબર આ બે ઇલેક્ટ્રોનો એ વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી છે કક્ષકોના જોડાવા દ્વારા મેં સમજાયું છે આવું નવું આ છેડે થશે બીજા બોરોન પરમાણુની આ કક્ષક છે એમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોન હતો એની સાથે ક્લોરીન પરમાણુની પાછી કઈ કક્ષક આવે ડમ્બેલ કક્ષક આવે બરાબર એ અહીંયા રીતના જોડાય છે અથવા એ શું થાય છે એનું સમીકરણ થાય છે એટલે અહીં બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી એટલે આ બીજો સિગ્મા બંધ બન્યો આ શું બને છે બીજો સિગ્મા બંધ થોડીક મોટી કક્ષકો દર્શાવી એટલે આ પ્લસ બેના પ્લસ પ્લસ છેડાનું સમીકરણ થયું આ માઇનસ એટલે આ બીજો BCl બંધ પછી બોરોનનો ત્રીજો ઇલેક્ટ્રોન એની સાથે ક્લોરીન પરમાણુ છે એની આ ત્રીજી કક્ષક જોડે આ માઇનસ આ સમીકરણ એટલે બે ઇલેક્ટ્રોનો આની જેમ વિરુદ્ધ ભ્રમણથી અહીંયા ભાગીદારી છે એટલે બીજો સિગ્મા બંધ આ ત્રીજો સિગ્મા બંધ આ પ્લસ છેડો બેના પ્લસ પ્લસ છેડાનું સમીકરણ થાય એટલે આ ત્રીજો સિગ્મા બંધ બરાબર એટલે આ એક ક્લોરીનની કક્ષક છે એટલે આ બોરોન સાથે આ મધ્યસ્થી પરમાણુ બોરોન જ છે એની સાથે એક BCl બંધ આ બીજો BCl બંધ અને આ ત્રીજો BCl બંધ થઈ ગયો રેડી તો આ બધી કક્ષકો આમાં આવી ગઈ આખો BCl3 નો અણુ ક્લિયર થઈ ગયો આકૃતિ દ્વારા હવે આ ત્રણે ત્રણ કક્ષકોને એકબીજા સાથે તમે જોડો બરાબર તો જો આ રીતના આકાર આખો થાય કેવો આકાર થાય આવો થાય આ બે કક્ષકોને જોડો લાંબ થાય પછી એની સાથે આને આમ લઈ જાઓ અને આમ કરી નાખો એટલે ત્રિકોણ આકાર આવે અને ત્રણેય કક્ષકો એક જ સમતલમાં ત્રિકોણ આકાર આની જેમ જોડાય છે બરાબર એટલે BCl3 ના અણુનો આકાર એ કેવો આવે સમતલીય ત્રિકોણ આકાર આવે કોઈ પણ તમે બે નજીકની પરમાણીય કક્ષકો વચ્ચેનો બંધકોણ જોશો બરાબર કોઈ પણ નજીકની બે પરમાણીય કક્ષકો વચ્ચેનો બંધકોણ જોશો તો એ કેટલો હશે 120 અંશ આ બે લ્યો તો ભલે આ બે લ્યો તો ભલે આ બે લ્યો તો ભલે એ જ પ્રમાણે ગોઠવાયેલી હોય ભલે આમાં સેજ રેન્ડમલી હશે આડાવળી પણ તમે જોશો વ્યવસ્થિત રીતે આખી આકૃતિ સ્પષ્ટ દોરી તો બંધકોણ કોઈ પણ બે પરમાણીય કક્ષકો વચ્ચેનો કેટલો આવે 120 અંશ જ આવશે અને આકાર કેવો આવશે સમતલીય ત્રિકોણ આકાર જ આવશે ચાલો ક્લિયર એટલે આ સંકરણનો બીજો પ્રકાર થયો SP2 સંકરણ
चलो त्यार पछी संकरणनो त्रीजो प्रकार जोई काढीए त्रियो प्रकार छे sp3 संकरण संकरण नो मुख्य प्रकार त्रियो sp3 संकरण चलो पहला तो व्याख्या जे संकरण मा s प्रकार नी एक कक्षक अने p प्रकार नी त्रण M कुल 4 कक्षकों નું સમિશ્રણ થવાથી સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી 4 કક્ષકો ઉત્પન્ન થાય છે આ ક્રિયાને sp3 સંકરણ કહે છે અને આ રીતે નવી જે 4 કક્ષકો ઉત્પન્ન થાય છે એને sp3 સંકૃત કક્ષકો અથવા sp3 સંકર કક્ષકો કહે છે ચલો sp3 સંકરણમાં s લાક્ષણિકતા કેટલી 25% p લાક્ષણિકતા કેટલી 3 કક્ષકો છે એટલે 25 × 3 એટલે 75% બરાબર એની ચર્ચા હમણાં જ આપણે કરી હતી ચલો આટલું ક્લિયર હવે આ sp3 સંકરણનું ઉદાહરણ બરાબર તો ઉદાહરણની અંદર vacpr સિદ્ધાંત ચલાવ્યો ત્યારે sp3 સંકરણના 3 ઉદાહરણ લીધા હતા પહેલું ઉદાહરણ આપણે લેવા જઈ રહ્યા છે મિથેન ch4 એટલે મિથેન ચલો મિથેનમાં મધ્યસ્થી પરમાણુ કોણ કહેવાય કાર્બન કારણ કે કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે तो कार्बन ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ ભૂમિ અવસ્થાની તો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 6 ઇલેક્ટ્રોન ગોઠવીશું બરાબર પહેલા કોષમાં 2 અને બીજામાં 4 પણ આ રીતના હોય ને 2s માં 2 અને 2p માં 2 આ પ્રમાણે જો તમે ધ્યાનમાં લ્યો તો 2s નો તો એક જ પ્રકાર છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે યુગ્મિત 2p છે એના ત્રણ પ્રકાર પડે p કક્ષક છે એટલે 2px 2py અને 2pz તો ઉના નિયમ પ્રમાણે 2 માં કેટલા ગોઠવાય 1 1 તો હવે તમારે બંધારણની અંદર જોવું પડે કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે આમાં મધ્યસ્થી પરમાણુ કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ આવી રીતના છે એટલે માં 4 સહસંયોજક બંધ બને છે તો કાર્બન પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ 4 અથવા કાર્બનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો કેટલી હોવી જોઈએ 4 હોવી જોઈએ બરાબર આકૃતિમાં જુઓ 2 જ છે બરાબર ઇલેક્ટ્રોન રચનામાં 2 જ છે લાઈની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે લા ચાલશે નહીં કારણ કે આમાં ઇલેક્ટ્રોનને બઢતી કરવી પડશે એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય ને આમાં જાય બરાબર તો હવે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ લા હું ડાયરેક્ટ લખી નાખું છું ઉત્તેજિત આમાંથી એક ઇલેક્ટ્રોન બઢતી પામી અને 2pz જે ખાલી છે ને એમાં જાય તો હવે કાર્બન પરમાણુ પાસે એની ઉત્તેજિત અવસ્થામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા 1 2 3 અને 4 એટલે 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો આવી ગઈ બરાબર તો હવે આ દરેક બંધ જે બને છે એમાં લુઈસ નિરૂપણમાં આપણે જાણી છે કે કાર્બન સાથે એના પોતાના 4 ઇલેક્ટ્રોન જે અયુગ્મિત છે ચોકડી દ્વારા દર્શાવી દઉં છું જે આ 4 રહી એની સાથે હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન ડોટ દ્વારા દર્શાવી દેલા એક CH બંધ હાઇડ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન એટલે આ બીજો CH બંધ આ ત્રીજા હાઇડ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન એટલે આ ત્રીજો CH બંધ આ ચોથા હાઇડ્રોજનનો ચોથો ઇલેક્ટ્રોન એટલે ચોથો CH બંધ બરાબર એટલે આ લુઈસ નિરૂપણી થઈ ગયું હવે આ સંકરણ sp3 થઈ ગયું જો કારણ કે આમાં s પ્રકારની એક એક ઇલેક્ટ્રોન થઈ ગયો ને અને એક p માં ગયો એટલે કેટલા થઈ ગયા p 3 થઈ ગયું જો એટલે આ s પ્રકારની એક કક્ષક આવીને p પ્રકારની 3 આ ચારેય કક્ષકોનું સમિશ્રણ કરી નાખો આવી રીતના એટલે આ ચારેય કક્ષકો જોડાય છે સંકરણ પાઈમાં પહેલા s કક્ષક ગોળાકાર હતી આ ત્રણે ત્રણ p કક્ષકો ડંબેલ આકારની હતી બરાબર પણ સંકરણ થઈ જાય બરાબર આ સંકરણને કેવું કહેશું sp3 સંકરણ કહેશું કારણ કે આ સંકરણમાં s પ્રકારની એક કક્ષક અને p પ્રકારની 3 એમ કુલ 4 કક્ષકોનું સમિશ્રણ થયું તો હવે સમિશ્રણ થઈ ગયા પછી સમાન આકાર અને સમાન ઊર્જાવાળી 4 કક્ષકો મળશે જેને આપણે કહેશું sp3 સંકરણ કહેશું હવે આ દરેક કાર્બનની કક્ષક છે એનું સંકરણ થઈ જાય જો સંકરણ પાઈમાં પહેલા આવું હશે બરાબર આમાં આપણે દર્શાવી દઈ આ z આપણે દર્શાવતા એમ જ રાખશું આ y અને x s તો કેવી હતી ગોળાકાર એટલે આ ગોળાકાર પછી ત્રણે ત્રણ p કક્ષકો છે ત્રણેય છે px py અને pz દરેક ઉપર દર્શાવી દીધું આ રીતના ડંબેલ આકારે દરેકને ડંબેલ આકારે આવી રીતના દર્શાવી દીધું આકારો ભેગા થાય તો સંકરણ પાઈમાં પહેલા બરાબર સંકરણ પાઈમાં પહેલા આપણે જોયું હતું p કક્ષકો તો સરખા સમાન આકારની જોઈએ ને ડીજનરેટ કક્ષકો છે તો ભણાયું ત્યારે કીધું હતું ત્રણેય p તો ડંબેલ આકાર જ હોય પણ s થી જુદી પડે છે એટલે આકાર કદ અને ઊર્જામાં એકબીજાથી આ ચારેય કક્ષકો જુદી પડે છે ત્રણેય p સમાન પણ s સાથે એની સરખામણી કરો જુદી પડે છે
બરાબર હવે આનું આ સમીકરણ થઈ જાય તો સમીકરણ થયા પછી સમાન આકાર અને સમાન ઊર્જા વાળી ચાર કક્ષકો ઉત્પન્ન થશે આવી રીતના છે જો આ 1 આ 2 આ 3 અને આ 4 બરાબર પછી આમાં નાના નાના ઋણપિંડક હોય બરાબર આકૃતિમાં ટેક્સ્ટબુકમાં દર્શાવ્યા નથી પણ આમાં આપણે દર્શાવ્યો હોય તો નાના નાના ઋણપિંડક હશે આ માઈનસ આ કેવા થઈ ગયા માઈનસ વીજભાર છે ઋણપિંડ અને આ ચાર કેવા થઈ ગયા ધનપિંડ આ ચાર કેવા થઈ ગયા ધનપિંડ રેડી એટલે જો ડમ્બેલ આકાર આવી ગયો જોયું ચારે ચાર નો આકાર કેવો આવી ગયો ડમ્બેલ એટલે સમાન આકાર અને સમાન ઉજાર વાળી ચાર કક્ષકો ઉત્પન્ન થઈ ગઈ ચલો આટલું ક્લિયર એમાં તમે કોઈ પણ બે પરમાણ્વીય કક્ષકો વચ્ચેનો આ બંધ કોણ જોશો તો sp3 સંકરણ હોય એટલે આપણે કીધું હતું બરાબર આ મિથેનમાં છે એટલે 109.5 અંશ એટલે અહીં હું લખું છું બંધ કોણ બરાબર બંધ કોણ કેટલો છે 109.5 અંશનો આ પ્રાયોગિક રીતે સ્પેક્ટ્રોસ્કોપી કે વર્ણપટ દર્શકી પદ્ધતિની મદદથી માપેલ છે પછી આકાર તો આ ચારેય કક્ષકોને તમે જોડી દિયો બરાબર તો સમચતુષ્ફલકીય આકાર ઉત્પન્ન થશે એટલે કે જે અણુની અંદર sp3 સંકરણ જોવા મળશે કેવું sp3 સંકરણ બરાબર એનો આકાર કેવો આવે આ sp3 સંકરણ જો ને એટલે આકાર સમચતુષ્ફલક કે જો આવી રીતના જોડવાની આ ચારેય પરમાણ્વીય કક્ષકોને એકબીજા સાથે હું આંતરિક રીતે જોડી દઉં એટલે આ અણુનો આવો આકાર ઉત્પન્ન થશે જો આંતરિક રીતે એકબીજા સાથે જોડી દીધી આ આકારને કેવો ગણવામાં આવે છે સમચતુષ્ફલકીય આકાર ગણવામાં આવે છે અથવા ત્રિપરિમાણીય આકાર કહે છે સમતલીય ત્રિપરિમાણીય આવો શબ્દ વાપરેલો હશે સમતલીય ત્રિપરિમાણીય અથવા એને કહેવાય સમચતુષ્ફલકીય ચલો આટલું ક્લિયર હવે આપણે આ કાર્બનનું જોયું માત્ર sp3 સંકરણ જોયું કાર્બનની અંદર થતું sp3 સંકરણ જોયું કક્ષકોના જોડાણ દ્વારા કક્ષકોના જોડાણ દ્વારા હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર કાર્બનની આ ચાર કક્ષકો છે એમાં ચાર હાઇડ્રોજન પરમાણુ જોડાય છે બંધારણમાં નજર કરો ચાર હાઇડ્રોજન તો ચારે હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન છે એના હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનમાં દાખલ થાય એના સ્પિન ભ્રમણ કેવા રહીએ વિરુદ્ધ તો કાર્બનની એક કક્ષક હતી અર્ધગુણ એની સાથે હાઇડ્રોજનની એક અર્ધગુણ કક્ષક જોડાય એટલે કે એમાં બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી થયેલા એક CH1 કાર્બનની બીજી કક્ષક સાથે બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એમાં સ્પિન ભ્રમણ વિરુદ્ધ થઈને ભાગીદારી કરેલા બીજો CH1 ત્રીજા સાથે આ ત્રીજી કક્ષક એટલે ત્રીજો CH1 અને ચોથી અર્ધગુણ ભરાયેલી કક્ષક સાથે હાઇડ્રોજનનો ચોથો ઇલેક્ટ્રોન જોડાયેલો આ ચોથો CH1 તો ચાર CH1 આવી ગયા આ રહ્યા ચારે ચાર CH1 સમાન જ છે શા માટે કારણ કે આ કક્ષકો ભાગ નથી લેતી બંધની રચના થઈ રહી આ લઈએ છે સમાન આકાર અને સમાન ઊર્જાવાળી અહીંયા તો આકારે જુદા હતા ઊર્જા કેવી હતી જુદી હતી કારણ કે એસ અને પી વચ્ચે ઊર્જાનો તફાવત હશે જુદી જ હશે કારણ કે 2s કરતાં 2p ની ઊર્જા સહેજ વધારે હશે એટલે આપણે પહેલા સંકરણ કર્યું કક્ષકોને ભેગી કરી નાખી બધાયની ઊર્જાનો સરવાળો થયો પછી સમાન ઊર્જા ચારે કક્ષકોએ વેચી લીધી આકારે સમાન થઈ ગયા કદય સમાન થઈ ગયા તો હવે આ ચાર કક્ષકો કાર્બનની છે બરાબર અહીંયા હું દોરું છું કાર્બનની એ જે ચાર કક્ષકો છે અહીંયા હું દોરું છું એની સાથે ચાર હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકો છે એ જોડાશે ચાલો આ એમાં ઋણપિંડક દર્શાવ્યું તોય ભલે નો દર્શાવતો હવે ચાલશે ચાલો હાઇડ્રોજનની કક્ષક છે પણ હાઇડ્રોજન કેવો છે એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે ને 1s1 એની તો હાઇડ્રોજન પરમાણુની કક્ષકો કેવી આવશે ગોળાકાર જો અહીંયા ગોળાકાર લખું છું હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે કેનો છે હાઇડ્રોજનનો એટલે અહીંયા એચ કરી નાખું છું એટલે તમને ખબર પડી જશે હાઇડ્રોજનનો અહીંયા બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ ભ્રમણ થઈને શું થયું છે ભાગીદારી એટલે આ સુબઈનો CH1 એક સિગ્મા બંધ બની ગયું બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી આવી રીતના દરેક કાર્બનની કક્ષક સાથે હાઇડ્રોજનનો એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે એટલે ગોળાકાર જ કક્ષકોનું સમીકરણ થશે આ સમીકરણ છે અહીંયા શું છે તમને ખબર પડી ગઈ બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ ભ્રમણ થઈને ભાગીદારી છે એટલે ચાર CH સિગ્મા બંધ બન્યા બરાબર આ 1 2 3 અને 4 એ મેં આકૃતિની અંદર દર્શાવેલા છે ચલો આટલું બધાયને ક્લિયર અને બધાયના જો ધન છેડા જ એવા છે આ ધન જ કહેવાય હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન તો એસ કક્ષકમાં છે એટલે એ ગોળાકાર જ હોય એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી કેવી હોય સરખી જ હોય એટલે અહીંયા હું ધન કરી નાખું તો ચાલે તો અહીં હાઇડ્રોજન કહી દઉં એટલે તમને સમજવામાં સરળતા રહી આ હાઇડ્રોજનની કક્ષક છે ધન ધન છેડાનું સમીકરણ થયું એટલે સરળતાથી સમજાઈ જાય બાકી ચાલે હાઇડ્રોજન અંદર દર્શાવી રહ્યું હતું આ એચ આ કાર્બન હતો મધ્યમાં કોણ હતો કાર્બનો
એની ચાર કક્ષકો સાથે ચાર હાઇડ્રોજનની s કક્ષકો ગોળાકાર સમિશ્રિત થઈ હવે આ ચારે કક્ષકોને જોડી દીધો એટલે એનો આકારે ખબર પડી જશે બરાબર આ થઈ ગયો મિથેન નોણો થઈ ગયો હવે CH4 ચલો આ ચારે કક્ષકોને તમે આંતરિક રીતે આવી રીતના જોડશો એટલે જે આકાર આ ઉત્પન્ન થયો બરાબર તમે એ આકારને કેવો કહેવાય સમચતુષ્ફલકીય આકાર કહેવાય કોઈ પણ બે પરમાણ્વીય કક્ષકો છે નજીકની એમની વચ્ચેનો બંધ કોણ જોશો તો એ બંધ કોણ કેટલો હશે 109.5 અંશનો હશે ચલો ક્લિયર એટલે આ આલ્કેનનો સભ્ય મિથેન છે એમાં એક કાર્બન છે એનું sp3 સંકરણ થયું આ જ પ્રકારે એના બીજા ઉદાહરણોમાં આપણે મિથેન પછી VACPR સિદ્ધાંત ભણ્યા હતા ત્યારે મિથેનમાં કાર્બનનું sp3 સંકરણ કીધું હતું પછી એમોનિયા એમાંય આપણે નાઇટ્રોજનનું શું કીધું હતું sp3 સંકરણ કીધું હતું અને પાણીનો અણુ એમાંય ઓક્સિજનનું શું કીધું હતું sp3 સંકરણ કીધું હતું તો એમોનિયામાં આવી રીતના આપણે સમજાવ્યું હતું બરાબર એમાં નાઇટ્રોજન પરમાણુ પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3 બરાબર આમાં બે જો આમાં ભાગ લેશે હો બરાબર પણ એમાં જોઈજો આ રીતના થશે આમાં એક એક ઇલેક્ટ્રોન થોડું ઝડપથી સમજાવું છું ઇલેક્ટ્રોન રચના દોરીને ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું નથી પણ હું સમજાવું છું હવે આ બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે છતાંય એ સંકરણમાં ભાગ લેશે તો આપણે સંકરણની એક શરતમાં કીધું હતું કે પૂર્ણ ભરેલી કક્ષકો એ સંકરણમાં ભાગ લઈ શકે અત્યારે લેશે પણ આ બે ઇલેક્ટ્રોન અબંધકારક રહેશે તો નાઇટ્રોજન પરમાણુ પાસે બાહ્ય કોષમાં 5 ઇલેક્ટ્રોન છે બે યુગ્મિત અને ત્રણ અયુગ્મિત તો નાઇટ્રોજન સાથે ત્રણ કોણ જોડાયેલા છે લુઈસ રચના દોરો એટલે નાઇટ્રોજનના ત્રણ ઇલેક્ટ્રોન આર્યા અને બે અબંધકારક આર્યા બાકીના ત્રણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ડોટ દ્વારા લે કે NH બંધ આ બીજો NH બંધ અને આ ત્રીજો NH બંધ રેડી તો આ ત્રણેય નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન તો આર્યા એની સાથે હાઇડ્રોજન આવે ત્રણ એના સ્પિન ભ્રમણ વિરુદ્ધ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એટલે બીજો NH બંધ આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ત્રીજા હાઇડ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન એટલે ત્રણ NH બંધ આવી ગયા આ બે તો એમના મરી યારિયા જો છતાંય આ કક્ષકો સંકરણમાં તો ભાગ લે છે એમ જ ગણવાનું જો સંકરણમાં તો sp3 જ કહેશું જોયું આ સંકરણને કેવું કહેવાય sp3 સંકરણ જ કહેવાય પણ એમોનિયાના અણુમાં નાઇટ્રોજન પરમાણુનું આપણે શું સમજાવ્યું આ sp3 સંકરણ સમજાવ્યું તો આની અંદર ત્રણ કક્ષકો સાથે જ હાઇડ્રોજનની ત્રણ જોડાશે બરાબર એટલે એમાં જો આ રીતના થાય આ એક આ બે આ ત્રણ અને આ ચાર એમાં આ કક્ષકમાં તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અબંધકારક છે જો આર્યા ભલે અહીંયા ચોકડી કરી અહીં ડોટ દ્વારા દર્શાવી હવે આ ત્રણ સાથે ત્રણ હાઇડ્રોજનની જોડાઈ બરાબર હાઇડ્રોજન છેલ્લા એક NH બંધ સિગ્મા બંધ એટલે આ નાઇટ્રોજનની બીજી કક્ષક સાથે આ બીજો હાઇડ્રોજન છે એનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ વિરુદ્ધ થઈને જોડાય છે અહીંયા દર્શાવ્યું છે નાની સાથે ત્રીજી કક્ષક હાઇડ્રોજન એટલે આ સિગ્મા બંધ તો આ ત્રણ સિગ્મા બંધ થઈ ગયા એક NH બીજો NH અને ત્રીજો આ ત્રણ NH રહ્યા હવે જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે એના જોડાવાથીને સિગ્મા બંધ બને છે બરાબર આ પૂર્ણ ભરેલી કક્ષક છે પણ એ જોડાતી નથી એમના રહીએ છે તો આ ત્રણેય કક્ષકોને આપણે જોડવાની રહીએ જો આકાર જુઓ ને ત્યારે એટલે આકાર બદલાઈ જાય એમાં આકાર છે એ આમાં બદલાઈ જશે આવો આકાર થઈ જશે ઉપરની કક્ષક જોડશું નહીં એટલે આવા આકારને આપણે ત્રિકોણીય પિરામિડલ આકાર કહીએ છીએ બરાબર આકાર કેવો થાય છે આકારને જો આકારમાં ફેરફાર થઈ ગયો sp3 સંકરણ હતું છતાંય આકાર ત્રિકોણીય પિરામિડલ પછી નજીકની બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ બરાબર આમાં અપાકર્ષણ કયું આવે બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું આવે અબંધકારક બંધકારક વચ્ચેનું આવે બરાબર એટલે LPBP અને BPBP બરાબર આમાં બે પ્રકારના અપાકર્ષણ આવેલું બંધ કોણ છે અપાકર્ષણીય સર્વધે એટલે ઘટે આમાં 109.5 અંશનો હતો સંકરણ sp3 જ હતું આમાં બંધ કોણ ઘટતો હતો 107 અંશનો હતો તો એ VACPR સિદ્ધાંત પરથી જ બરાબર થોડોક ફેરફાર આવશે સંકરણ જ છે પણ આમાં જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી આવી બરાબર અબંધકારક એટલે અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ કક્ષક અંદરની તરફ ધકેલાય આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ અંદરની તરફ ધકેલાય તો વધુ અંદરની તરફ થોડી ધકેલાય તો આના કરતાં બંધ કોણામાં ઘટે એટલે બંધ કોણામાં 109.5 અંશ ને આમાં 107 અંશ આવું નવું પાણીના અણુમાં આપણે જોઈ લઈએ બાજુમાં અહીંયા આ મિથેનનો અણુ છે એનો આકાર હતો સમચતુષ્ફલકીય તો પાણીના અણુમાં ઓક્સિજન છે મધ્યસ્થી પરમાણુ કોણ છે
ઓક્સિજન H2O કારણ કે એની ઓક્સિજન પરમાણુની સંખ્યા ઓછી છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 પહેલા કોષમાં 2 અને બીજામાં 6 એટલે બાહ્ય કોષમાં કેટલા થયા 6 તો એમાંથી આ 2s એમાં કેટલા 2 એટલે યુગ્મિત 2p તો એના કેટલા પ્રકાર પડે 3 એટલે કેટલા ખાના કરશું 3 1 2 ને 3 હુંના નિયમ પ્રમાણે દરેકમાં પહેલા 1 1 આપણી પાસે કેટલા છે 4 એટલે ચોથોમાં આવે રેડી એટલે જો 2 યુગ્મિત ને 2 4 થયા યુગ્મિત યુગ્મિત હોય તો કેવા હોય અબંધકારક હોય તો પાણીનો અણુ છે એ કોણીય આકારે છે આવી રીતના હોય H2O તો એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન તો ઓક્સિજન પાસે 2 છે ને આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને બંધકારક કહેવાય એક આમાં હોય ને એક આમાં ચાર અબંધકારક હોય જો આ ટપકા કરીને દર્શાવી દો રેડી લુઈસ રચના દોરો તો આ રીતના તમારે સમજાવી દેવાનું બરાબર આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન હાઇડ્રોજનનો આમાં ચોકડી કરીને દર્શાવી દો એટલે એક OH બંધ અને બીજા હાઇડ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન ચોકડી બે OH બંધ બન્યા તો ઓક્સિજન પરમાણુ પાસે એના બાહ્ય કોષમાં અર્ધપૂર્ણ ભરાયેલી બે કક્ષકો છે અથવા બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે આર્યા એની સાથે બે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે એના સ્પિન ભ્રમણ પરસ્પર કેવારીએ વિરુદ્ધ એટલે એક OH બંધ આ બીજા ઓક્સિજન પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક સાથે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જોડાયેલ બીજો OH બંધ તો બે OH બંધ આવી ગયા બાકી બે ને બે ચાર આ ચાર ઇલેક્ટ્રોન તો કેવા હતા યુગ્મિત એટલે અબંધકારક યારિયા બે ને બે ચાર એટલે આખું એનું બંધારણ ક્લિયર થઈ ગયું સંકરણ તો આ કહેવાય ને જો પૂર્ણ ભરેલી કક્ષક હોય સંકરણમાં ભાગ તો લીધો જ ચાલો સંકરણમાં તો S પ્રકારની એક કક્ષક જ છે ને P પ્રકારની 1 2 ને 3 છો આ એનો જોતા P 4 એમ તો 4 ઇલેક્ટ્રોન છે P પ્રકારની 1 2 ને 3 કક્ષક છે ને S પ્રકારની 1 એટલે સંકરણ તો આ કેવું કહેવાય sp3 સંકરણ જ કહેવાય આ સંકરણ કેવું કહેવાય sp3 પણ જો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અને આ બીજું 2 આવ્યા એટલે આમાં lp અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ આવે અબંધકારક બંધકારક વચ્ચેનું આવે અને આ બંધકારક અને આ બંધકારક એટલે બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ આવે એટલે બંધ કોણ આની અંદર આનાથી નહીં ઘટશે બરાબર પાણીનો અણુ છે એ કોણીય આકારે હોય જો હવે આ રીતના ડાયરેક્ટ સમજાવી દઉં કે આ ઓક્સિજન પરમાણુ છે એનું sp3 સંકરણ થયું એટલે ચાર કક્ષકો ઉત્પન્ન થઈ એકા એકા આ બે બંધકારક છે એટલે નીચેની તરફ દર્શાવી છે આ બે બંધકારક છે એટલે મેં નીચેની તરફ દર્શાવી છે હવે એની જે બે અબંધકારક છે એમાં એકા અને એકા આમાં અબંધકારક છે એટલે બે ઇલેક્ટ્રોન યા આના બે રિયામાં બાકી આ બે વૈધ્યમાં એક એક ઇલેક્ટ્રોન પોતાના હતા એટલે ધન છેડાવું છે એની સાથે હાઇડ્રોજનના જોડાય ને કક્ષકો હાઇડ્રોજનની એસ કક્ષક આવે એના ધન છેડાનું સમીકરણ જોયું એટલે એક સિગ્મા બંધ બન્યો આ OH આની સાથે બીજા હાઇડ્રોજન છે એનો જોડાયેલા બીજો સિગ્મા બંધ બેના ધન છેડાનું સમીકરણ બે OH બંધ થયા યારિયા એક અને આ એક OH બંધને બીજો તો આકાર કેવો કહેવાય કોણીય આકાર કહેવાય જો છે અહીંયાથી આટલો જ ભાગ થયો એટલે કોણીય આકાર કહેવાય આમ થઈ ગયો કોણી જેવો એટલે આનો આકાર આકાર કેવો આવે કોણીય આકાર અથવા વી આકાર કહેવાય અહીંથી જો ઊંધો વી થઈ ગયો ના એટલે કોણીય આકાર અથવા વી આકાર બંધકોણામાં અપાકર્ષણની અસર VACPR સિદ્ધાંત લાગુ પડો એટલે અપાકર્ષણ ત્રણે ત્રણ પ્રકારના હાજર છે એટલે વધે પરિણામે આ બંધ અબંધકારક અબંધકારક વચ્ચે પેલા થાય આ બે વચ્ચે એટલે આ બે એકબીજાથી દૂર જાય વળી આ બંધકારક બંધકારક સાથે અપાકર્ષણ કરે એટલે આ ઉપરની તરફ જાય આને અંદરની તરફ ધકેલે બંધકારક કક્ષકને અંદરની તરફ ધકેલે વળી આ અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ થાય એટલે વળી આમ થાય એટલે વળી આ બંધકારક કક્ષકે અંદરની તરફ ધકેલાય તો બંને બંધકારક કક્ષકો વધુ અંદરની તરફ ધકેલાય છે એમોનિયા કરતાય બરાબર પરિણામે બંધ કોણ છે અહીંયા એમોનિયા કરતાં ઘટ્યો 104.5 અંશનો હોય છે આ જે બંધ કોણ છે એ ખૂણો કેટલો હોય છે આમાં 104.5 અંશનો હોય છે જો આકારે થોડો બદલાણો ચાલો ક્લિયર બાબત સંકરણ ત્રણેયમાં સમાન છે જુઓ મિથેન એમોનિયા અને પાણીનો ત્રણેયમાં સંકરણ સમાન છે છતાંય બંધ કોણ અને આકાર છે એમાં વેરિએશન તફાવત જોવા મળે છે આમ થવા પાછળનું કારણ શું છે VACPR સિદ્ધાંત છે અને એની ઇલેક્ટ્રોન રચનાઓ જોશો તો એ ખબર પડી જશે મધ્યસ્થી પરમાણુ બધામાં બદલાઈ જાય છે ભલે સંકરણામાં sp3 આમાં sp3 નામાં sp3 પણ પરમાણુની અંદર બંધકારક કક્ષકો અને અબંધકારક કક્ષકોની હાજરી જોવી પડે આમાં છે જો અબંધકારક કક્ષક આમાં હતી જ નહીં અને આમાં બે છે તો અપાકર્ષણ LP-LP, LP-BP અને BP-BP આ જોવાનું છે બરાબર એના આધારે આ વસ્તુ સમજાવી શકાય તો ચાલો આ થયું sp3 સંકરણ તો સંકરણના મુખ્ય ત્રણે ત્રણ પ્રકારો અહીંયા આપણા પૂરા sp સંકરણ sp2
અને sp3 હવે આની પ્રેક્ટિસ માટે તમારે ઘણા બધા ઉદાહરણો હશે બરાબર એ જોવાના છે વિચારવાના છે એમાં પહેલા ઇલેક્ટ્રોન રચના લખવાની છે આખું બંધારણ પહેલા સમજી લેવાનું તો જ ખબર પડશે કેવું સંકરણ થશે કારણ કે કેટલા બંધ બનાવાય અહીંથી જ ખબર પડે ને મધ્યસ્થી પરમાણુ સાથે બીજા કેટલા પરમાણુ જોડાય છે ને આધારે અને પછી સંકરણ નક્કી કરી પછી કક્ષકોના સમીકરણનો ખ્યાલ ને એ બધી વસ્તુનો ખ્યાલ તમને આવી જશે ચલો આ ત્રણેય સંકરણના મુખ્ય પ્રકારો અહીંયા આપડા પૂરા ચલો રેડી આટલું બધાને ઓકે